दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી તરીકે દરેક વિડિયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે કરવા એ અંગે માહિતી મેળવી લીધી અને શ્રેણી અને સમાંતર જોડાણ પરથી કેટલાક પરિપથો જોયા જે અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને પીડી પોટેન્શિયલ ડિફરન્સ અથવા પોટેન્શિયલ ડ્રોપ આપણે મેળવતા શીખ્યા લાસ્ટ લેક્ચરમાં। લાસ્ટ લેક્ચરમાં થોડોક સાઉન્ડનો પ્રોબ્લેમ છે એટલે થોડું ધ્યાનથી સાંભળજો, કારણ કે બાય મિસ્ટેક સાઉન્ડ એરર આવી ગઈ છે એટલે આને આપણે આ લેક્ચરમાં દૂર કરી છે, હવે સાઉન્ડ એરર નહીં આવે। તો શરૂઆત કરીએ આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા એને જરાક રિવાઇઝ કરીએ। આપણું છે આજે લેક્ચર નંબર નાઇન, જેમાં આપણે ગઈકાલે જે ભણી ગયા હતા એને ફરી પાછું શરૂઆત કરી દઈએ, રિવિઝન કરી લઈએ, જેમાં આપણે શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ગયા હતા ને। તો ચલો શ્રેણી જોડાણનું સૂત્ર ફટાફટ યાદ કરી લઈએ। ચલો બે અવરોધ છે R1 R2, વધારે નથી લેતા, ઓકે, તો એનું સિરીઝ કનેક્શનનું સૂત્ર R1 + R2, અન્ય ત્રણ અવરોધ હોય તો R3 અને જો N હોય તો up to RN સુધી આપણે લઈ શકીએ, બરાબર। ને એ જ રીતે સમાંતર જોડાણમાં R1 R2 R3 up to RN, તો 1 upon R parallel = 1 upon R1 + 1 upon R2 + up to + 1 upon RN, લઈ શકાય, બરાબર। બે અવરોધો માટે R parallel = R1 R2 upon R1 + R2, રાઈટ। ને અહીંયા તો સીધે સીધો સરવાળો થશે, R1 + R2। ને અહીંયા R parallel = R1 R2 upon R1 + R2, આ ગઈકાલે આપણે ભણી ગયા છીએ। અને બે સમાન અવરોધો હોય તો R parallel શું થશે, 2R। દાખલા તરીકે બે અવરોધ હોય 10 ઓહ્મ અને 10 ઓહ્મ, તો R સિરીજ લઈશું, R series = 10 + 10 = 20 ઓહ્મ, ઓકે। અને સિમિલરલી જો બંને સમાન અવરોધ હોય 10 10, દેટ ઇઝ R parallel = 10 × 10 / 10 + 10, દેટ વિલ બી 5 ઓહ્મ થશે ને, 20 50 એટલે હાફ થાય, 10 10 એના હાફ થશે। આ વાત આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા છીએ। તો આજે આપણે જે આખા લેક્ચરમાં આપણે એક જ પ્રશ્ન હશે, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો, બધા જ પ્રશ્નોને એક જ હશે, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
શરૂઆત આનાથી કરીએ. દેખાય છે ને? ક્લિયર? ઓકે, તો 1 2 1 2 અહીંયા વચ્ચે આર આપેલો છે ને, એના બદલે આપણે 2 કરી દઈએ. બોલો કઈ રીતે કરીશું? આ બે કેવી રીતે છે? આ બે એકબીજા સાથે શ્રેણીમાં, જાણો છો ને, તો શ્રેણીમાં હશે. તો આ બંને માટે 1 + 2 કેટલા થશે લઈ શકાય? જો આના જોડાણમાં આ બે શ્રેણીમાં છે, આ બે શ્રેણીમાં છે ને, આ એક વચ્ચે છે. પહેલા શ્રેણીમાં જે છે એનો ઉકેલ લાવી દઈએ. તો શ્રેણીમાં છે 1 + 1 1 + 2, દેટ ઇઝ 3 ઓહ્મ. વચ્ચે 3 ઓહ્મ લઈ લઈશું, અહીંયા 3 ઓહ્મ લઈશું, વેલ્યુ ચેન્જ કરીએ. વચ્ચે 3 ઓહ્મ અને નીચે 1 + 2, તો આપણને કેટલા થશે? 3 ઓહ્મ. ધીસ ઇઝ એ, ધીસ ઇઝ બી. મેં તમને જણાવ્યું છે કે ત્રણે ત્રણ જો સમાન અવરોધ હોય, જાણો છો ને, તો કેટલો થશે? 3 સમાન હોય તો 3, 2 સમાન હોય તો 2, બરાબર? જેટલા સમાન હોય એટલા. તો અહીંયા આગળ આર ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ નોર્મલી R/3 થશે ને, કારણ આર ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ. આ ત્રણે ત્રણ કેવી રીતે જોડેલા છે? સમાંતર છે. જો સમાંતર હોય તો આપણી પાસે 1/R ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 + 1/3 + 1/3 લઈ શકો. 3 કોન્સ્ટન્ટ, 1 + 1 + 1, દેટ ઇઝ 3/3 ઇઝ ઇક્વલ ટુ 1. ધીસ ઇઝ 1/R, તો R ઇઝ ઇક્વલ ટુ 1 ઓહ્મ. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ 1 ઓહ્મ થશે. ઓકે, ખ્યાલ આવી ગયો આમાં? તો આપણો રાઈટ આન્સર કયો છે? ધીસ ઇઝ અવર રાઈટ આન્સર, 1 ઓહ્મ. ચલો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ શ્રેણી અને સમાંતર જોડાણ આધારિત જ છે. પછી હું તમને એક ટ્રીક બતાવું છું, એ ટ્રીકના આધારે તમે કોઈ પણ જે પરિપથ છે એને સાદું રૂપ આપી અને સરળ સ્વરૂપમાં ફેરવી શકો. આ તો સીધો સરળ સ્વરૂપમાં દેખાય છે. બોલો, અહીંયા 2 ઓહ્મ 2 ઓહ્મ 4 ઓહ્મ 3 ઓહ્મ 4 ઓહ્મ 3 ઓહ્મ, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. મેં કહ્યું હતું ને દર વખત આપણો પ્રશ્ન આ જ હશે, કયો? એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. ઓકે, તો અહીંયા તમે કહી શકો શું થશે? શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત અહીંયાથી કરીએ. આ 2 અને 4 કેવી રીતે છે? શ્રેણીમાં દેખાય છે. 2 અને 4 કેવી રીતે દેખાય છે? શ્રેણીમાં. તો આને જો તમે સાદુરૂપ આપો અહીંયાથી, તો એ તો એમના એમ રહે, આ 2 ઓહ્મ એમના એમ રાખીએ, પછી અહીંયાનો 3 ઓહ્મ પણ એમ જ રહે, આ બી એમ જ હશે, પછી આ અવરોધ પણ એ જ પ્રમાણે રાખીએ. આપણે જેનું સાદુરૂપ આપીએ છીએ ને એની જ વાત કરીએ. પછી આ આપણો જે 3 ઓહ્મ છે એ એમને એમ હશે. ફક્ત આ બે શ્રેણીમાં હોવાથી આ 2 નો 1 થઈ શકે. 2 અને 4 કેટલા થઈ જાય? શ્રેણીમાં સરવાળો થાય ને. તો આ 2 માટે તમે શું લખી શકો? આ 2 નો ઇક્વાવેલન્ટ રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ 3 + 4, દેટ ઇઝ 6 ઓહ્મ. તો આ 6 ઓહ્મ અહીંયા આવી ગયા. અચ્છા, 2 + 4 ઇઝ ઇક્વલ ટુ 6 ઓહ્મ. 2 + 4 ઇઝ ઇક્વલ ટુ 6 ઓહ્મ. તો 6 ઓહ્મ આવી ગયો. હવે આ 2 કેવી રીતે છે? સમાંતર. 6 અને 3 સમાંતર હોય તો હવે આ 2 માટે, ચલો કયા? આ 2 માટે, આ 2 માટે તમે R લઈ લો. કેટલો થશે? 6 × 3 નીચે 6 + 3 લઈ શકીએ ને. કેમ આ રીતે લઈ શકીએ? કારણ કે કેવું જોડાણ છે? સમાંતર. સમાંતર જોડાણ છે. તો 6 + 3 = 18/9, દેટ ઇઝ 2 ઓહ્મ. તો હવે આ સાદો પરિપથ કેવી રીતે થઈ જશે?
લખવાનું, નીચે આ 4 ઓહ્મ લખવાનું રહી ગયું. તો હવે આ પરિપથ કેવી રીતે થઈ જશે? એ તો અહીંયા રહેશે, આ 2 ઓહ્મ રહેશે, પછી આ બેનો એક થશે, આ 3 ઓહ્મ એમને એમ રહેશે, આ પણ બી એમને એમ રહેશે. આપણે શરૂઆતમાં બહુ ડિટેલિંગથી આને સમજીએ, પછી હું તમને શોર્ટ ફોર્મ પણ સમજાવી દઈશ. આ 4 ઓહ્મ પણ એમ જ રહેશે, અને આ બેનો આપણે કેટલો લઈએ છીએ? 2 ઓહ્મ. જો હવે આ બે કેવી રીતે છે? શ્રેણીમાં થશે ને, તો 2 ને 4 6, 2 ને 4 6, 6 એ 3 સાથે કેવી રીતે હશે? સમાંતર. આકૃતિ દ્વારા બધી જ માહિતી લઈ લઈએ. એ આપણા 1 2, આ બી, આ છે આપણો 2 ઓહ્મ, 2 ઓહ્મ. હવે આ બેનું લઈ લઈએ, આ બેનું કેટલું થશે? 2 ને 4 6, જે 3 સાથે કેવી રીતે છે? હા, 6 ઓહ્મ, જે 3 સાથે કેવી રીતે છે? સમાંતર. 3 અને 6 માટે આપણે સમાંતરનું લઈ ચૂક્યા છીએ, કેટલું થશે? 2 લઈ ચૂક્યા છીએ ને. તમે સમજો, 1 બાય 1 છેલ્લી શાખાથી શરૂઆત કરો છો, આને આની સાથે મિક્સ કર્યો, એટલે આ જો 4 ને 2 6 6 6 ને 3 સમાંતરમાં, તો ફરી પાછું 2 2 ને 4 ફરી પાછા શ્રેણીમાં, 6 6 ને 3 સમાંતરમાં, તો કેટલા થશે? 2. તો હવે એ થી સ્ટાર્ટ કરો, આ 2 ઓહ્મ, આ 2 ઓહ્મ અને બી. તો ચલો, એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? 2 ને 2 4 ઓહ્મ લખી શકો ને તમે? ખ્યાલ આવી ગયો? તો આકૃતિ દ્વારા પણ તમે આને સમજી શકો, ફટાફટ લાવી શકો જવાબ. એક હજુ આપણે લઈ લઈએ, આમાં શરૂઆત ક્યાંથી કરશો? બોલો, છેલ્લો એક છેડો છે ત્યાંથી શરૂઆત કરશો. કયા છેડેથી શરૂઆત કરશો? અહીંયાથી કરી શકશો ને. તો શું આવશે? અહીંયા આનો 12 અને 6 આપણે એક અલગથી રફમાં ગણતરી કરવાનું રાખો. 12 6 72 ભાગ્યા 12 વત્તા 6 72 ભાગ્યા 18, એટલે 18 6 72, 4 ઓહ્મ. તો હવે આના બદલે આપણે કેટલા લખીશું? 4. પ્રેક્ટિસ કરશો ને તો તમે ઓરલી પણ ગણતરી કરી શકશો. તો આ બેનું કેટલું થશે? 4. 4 અને 6 10, એ 10 સાથે આ 10 કેવું છે? સમાંતર, એટલે વળી 5 થઈ જશે. 5 અને 7 12, 12 સાથે 6 એટલે 4 4 4 ને 2 6, જવાબ 6 આવે. પ્રેક્ટિસ કરો તો તમે સમજી શકશો. ખ્યાલ આવે છે? ફરીથી ધ્યાનથી જોજો તમે લોકો. 12 અને 6 તો 12 6 72 ભાગ્યા 18, 4 4 ને 6 10, તો એ 10 સાથે આ 10 કેવો છે? સમાંતરમાં. તો 10 ને 10 સમાન હોય તો અડધા કરી દેવાના, કેટલા થઈ જશે? 5 5 અને 7 12, તો એ 12 અને 6 સમાંતર, તો વળી પાછો 4 આવશે, 4 ને 2 6. તો સીધે સીધો જોઈને જવાબ લખી શકો તમે. ખ્યાલ આવે છે ને? તો જ્યારે તમે સાદું રૂપ આપો, આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. આપણો 7 ઓહ્મ, આ 2 ઓહ્મ, 7 ઓહ્મ, 2 ઓહ્મ, ઓકે, આ એ. અહીંયાથી આપણે જો આ 6 ઓહ્મ છે, ને આનું કેટલું થશે? આપણે મેળવી લીધું છે, કેટલું થશે? 4 ઓહ્મ, 4 ઓહ્મ, 4 ઓહ્મ સાથે અહીંયાથી 10 ઓહ્મ, અને અહીંયા સીધે સીધું, અને અહીંયા વચ્ચે આવે છે, ઓકે, 10 ઓહ્મ. ના, 10 ઓહ્મ આવી ગયો, 6 ઓહ્મ આવે છે અહીંયા આગળ, 6 ઓહ્મ. તો 6 ને 4 10, 10 ના 10 5, 7 ને 5 12. તો એક સ્ટેપમાં આપણે હવે શું કરીએ? ઉપરથી 12 થશે ને, આખું ઝુંડ કેટલામાં થઈ ગયો? 12 12, અને એની સાથે સમાંતરમાં કેટલા થશે? 6 ઓહ્મ અહીંયા એ, અને અહીંયા બી.
बार अने छ जेम अहीं करी तो केटलो आवतो तो आपणो चार चार ने आ केटला छे बे ओम तो आ चार ओम बे ओम आ ए थोड़ी प्रेक्टिस करशो ने तो तमे आराम थी बे ने चार छ तो ए अने बी वच्चे नो समतुल्य अवरोध बे वत्ता चार बराबर छ ओम समझाई सको आवड़े ने જેમ જેમ અવરોધો આવશે ને એમ તમે પ્રેક્ટિસ કરશો અને પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ફાવશે આઈ થિંક કેપેસિટરમાં પણ આવું સમજી ચૂક્યા છો અહીંયા જો અહીંયા જરાક એક નવો કન્સેપ્ટ એક નાનો કન્સેપ્ટ છે છતાંય તમે બોલો શરૂઆત ક્યાંથી કરશો ક્યાંથી કરશો યસ દસ અને પાંચ દસ અને પાંચ કેવી રીતે છે સમાંતરમાં છે તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થશે કેટલો થશે દસ ને પાંચનો સમતુલ્ય અવરોધ પંદર દસ પચાસ પચાસ ભાગ્યા પંદર બટ અહીંયા કંઈ કરવાની જરૂર છે નહીં કારણ શું છે વાહક સીધે સીધો આપી દીધો છે જો અવરોધ બાયપાસ થઈ જાય છે અવરોધ બાયપાસ થઈ જાય એટલે આ બે અવરોધને ગણવાની કોઈ જરૂર નથી યાદ રાખશો સમજ પડી અહીંયા સીધે સીધો વાહક અહીંયાથી જતો રહેશે આ બે અવરોધ કોઈ કામના જ નહીં કારણ કે અવરોધના બંને છેડા એક જ જગ્યાએ જો આ એક છેડો છે આ જગ્યાએ મેં અવરોધ જોડ્યો અને વળી પાછો આ બીજો છેડો અહીંયા જ જોડ્યો તો અવરોધ તો કોઈ કામનો નહીં તો જો આ એક જ છેડો કેવા ને અહીંયાથી અહીંયા સુધી તો બંને છેડા એક જ જગ્યાએ જોડેલા છે એટલે કોઈ કામ આવશે નહીં તો આવા અવરોધને શોર્ટ અવરોધ કહેવાય જેમ કેપેસિટર શોર્ટ હતું યાદ છે ને કેપેસિટર ચલાવ્યું ત્યાં શોર્ટ કેપેસિટર હતું એમ અવરોધ પણ શોર્ટ કરેલો છે મતલબ બાયપાસ જાય છે અહીંયા કોઈ અવરોધ કારણ કે નેચરલી વિદ્યુત પ્રવાહ એવો જ માર્ગ પસંદ કરશે જ્યાં સૌથી ઓછો અવરોધ લાગે જાણો છો ને તમે લોકો વિદ્યુત પ્રવાહ એવો જ માર્ગ પસંદ કરશે જ્યાં અવરોધ સૌથી ઓછો લાગે અને સૌથી ઓછો અવરોધ ક્યાં લાગે જે સીધે સીધો વાહક હોય અવરોધ આપેલા છે કાં તો સૌથી ઓછા અવરોધમાંથી નહીં તો અહીંયા જો સીધો વાહક આપેલો છે આ વાહક છે અને વાહક છે એટલે અહીંયાથી સીધો પ્રવાહ જશે આ બે અવરોધ કોઈ કામ આવશે નહીં તો પછી હવે આને આપણે કેવી રીતે બનાવી શકીએ તો આને આ રીતે બનાવીએ અને આ રીતે બનાવીએ એ બે ઓમ પછી અહીંયાથી ત્રણ ઓમ નાની બનાવી દો બી અને અહીંયાથી આ ચાર ઓમ છે અને અહીંયા કોઈ અવરોધ નથી રાઈટ કારણ શું છે આ સીધે સીધો માર્ગ છે હા નીચે છે નીચે 20 ઓમ 20 ઓમ બોલો શરૂઆત ક્યાંથી કરીશું આ બેથી આ બે કેવી રીતે છે શ્રેણીમાં તો 20 ને 4 24 24 ત્રણ સાથે કેવા હશે સમાંતર તો સમાંતર હોય તો પહેલાં આખા ઝુંડ માટે કરી દઈએ ચલો આર ઇઝ ઇક્વલ્સ ટુ 24 અને 3 24 ગુણ્યા 3 નીચે 24 વત્તા 3 24 તરી 72 ભાગ્યા 27 9 8 72 9 તરી 27 8 બાય 3 ઓમ તો હવે આપણને કેટલા મળશે 2 ઓમ કેટલાનું કર્યું આખા માટે કર્યું કેટલું મળ્યું 8 બાય 3 ઓમ ખ્યાલ આવ્યો ને કેટલા ભાગનું કર્યું આટલા ભાગનું 4 ને 20 24 અને 3 24 3 8 બાય 3 હવે આ બે કેવી રીતે છે શ્રેણીમાં જ છે ને શ્રેણીમાં હોય તો એ અને બી નો સમતુલ્ય અવરોધ બે વત્તા 8 ભાગ્યા 3 3 દુ 6 ને 8 14 ભાગ્યા 3 ઓમ આવડી જાય મતલબ સમાંતર શ્રેણીના જો સીધે સીધો આપેલું હોય તો તમે ઉપયોગ કરી શકો છો
પણ ઘણી વખત એવું હોય છે કે આ પ્રકારે આપેલું. હવે અહીંયા સમાંતર અને શ્રેણીના નિયમો ઉપયોગ કરીએ તો ઘણી વખત મુશ્કેલી પડે છે. આમ તો સીધે સીધા દેખાય છે, જો આ બે લાઈન ન હોત તો, આ લાઈન ને આ લાઈન ન હોત તો, તો સીધે સીધા તમે ટુ આર ટુ આર ટુ આર સિક્સ આર લઈ લેતા હતા. પણ અહીંયા એક કનેક્શન આ પ્રમાણે કર્યું છે. જો આવું આપેલું હોય, આવું આપેલું હોય તો આવા સમયે એક મેથડ છે, આ મેથડને આપણે કહીએ છીએ પોટેન્શિયલ મેથડ, જે મેં કેપેસિટરમાં પણ તમને શીખવાડેલી છે. યાદ છે પોટેન્શિયલ મેથડ? મારા કેપેસિટરના લેક્ચર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે પોટેન્શિયલ મેથડ શું છે. છતાં પણ તમને અહીંયા પણ યાદ અપાવી દઉં, પોટેન્શિયલ મેથડમાં એવું છે કે તમારે અવરોધના બે છેડા વચ્ચે બેટરી છે એવું માની લેવું. જેમ કેપેસિટરમાં આપણે કરતા હતા, કેપેસિટરના બે છેડા વચ્ચે બેટરી માનતા હતા, એમ અવરોધના બે છેડા વચ્ચે બેટરી છે એમ માની લો. હવે અવરોધના બે છેડા વચ્ચે બેટરી છે એમ માનશો તો શું થશે? અહીંયા કાલ્પનિક રીતે વિચારી લો કે અહીંયા બેટરી છે, અહીંયા બેટરી છે, બેટરીનો વિદ્યુત સ્થિતિમાન વી છે. વી હોય તો એના એક છેડાનો સ્થિતિમાન વી, બીજા છેડાનો સ્થિતિમાન ઝીરો, રાઈટ? આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી કોઈ પણ અવરોધ અથવા તો કોઈ પણ કેપેસિટર નહીં આવે ત્યાં સુધી એનું સ્થિતિમાન એનું એ જ રહેશે. તો આ ઝીરો છે, આ વી છે, તો અહીંયા વી રહેશે, વીથી અહીંયાથી અહીંયા આવીએ તો અહીંયા પણ સ્થિતિમાન વી રહેશે. જ્યાં સુધી વાહક કન્ટિન્યુ છે, જો વચ્ચે કોઈ અવરોધ આવે અથવા તો કોઈ કેપેસિટર આવે અથવા કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ હર્ડલ આવે, હર્ડલ એટલે જ્યાંથી સીધો પ્રવાહ ન જઈ શકે, તો પોટેન્શિયલ બદલાઈ જાય. પણ અહીંયા છે નહીં એટલે વી છે, તો અહીંયા શું આવશે? વી. અહીંયા ઝીરો છે તો આ ઝીરો, ને અહીંયાથી વાહક કન્ટિન્યુ છે એટલે આ પણ ઝીરો. જો દરેક અવરોધના બે છેડા ઝીરો વી ઝીરો વી ઝીરો વી વચ્ચે છે, છે ને, તો આપણો એ છેડો વી પર હતો અને બી છેડો ઝીરો પર હતો. ચલો એનું સાદું રૂપ આપીએ, સરળ પરિપથ બનાવીએ. સરળ પરિપથ બનાવવાની રીત છે, પછી એના પરથી તમે સીધે સીધો જવાબ આપી શકો. સરળ પરિપથ એ, જેનું સ્થિતિમાન કેટલું છે? વી. આ બી, જેનું સ્થિતિમાન કેટલું છે? ઝીરો. ચલો પહેલાનો બે છેડા છે, પહેલાના બે છેડા ટુ આર વી અને ઝીરો વચ્ચે છે, તો ટુ આરનો એક છેડો વી સાથે છે, બીજો છેડો ક્યાં છે? ઝીરો સાથે. તો ટુ આરનો એક છેડો વી સાથે છે, બીજો છેડો ઝીરો સાથે. ધીસ ઇઝ ટુ આર. થઈ ગયા? એટલે આ પૂરા થઈ ગયા, જોડાઈ ગયા. આ ટુ આર, ટુ આરનો એક છેડો ઝીરો સાથે છે, બીજો છેડો વી સાથે છે. તો ટુ આરનો એક છેડો ઝીરો સાથે છે અને બીજો છેડો વી સાથે છે. આ ઝીરો અને વી, ધીસ ઇઝ ઓલસો ટુ આર. ક્લિયર? આ ટુ આર, આનો એક છેડો વી સાથે છે, બીજો છેડો ઝીરો સાથે છે. સમજો, અહીંયા આપણે જે પોટેન્શિયલ આપણે આપ્યું છે એ પોટેન્શિયલના આધારે ઝીરો વી, તો અહીંયા પણ એક છેડો વી સાથે છે અને એક છેડો ઝીરો સાથે છે, ધીસ ઇઝ ઓલસો ટુ આર. બોલો આ બંને, આ ત્રણે ત્રણ કેવી રીતે જોડેલા આવ્યા? સમાંતર. ને સમાંતર જોડેલા આવ્યા તો આપણે ગણી શકીએ, ગણી શકીએ ને? તો વન અપોન આર ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ આર પ્લસ વન અપોન ટુ આર પ્લસ વન અપોન ટુ આર. અથવા તો આપણી શોર્ટ મેથડ પ્રમાણે આર ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ટુ આર બાય થ્રી. ત્રણ સમાન અવરોધો સમાંતરમાં હોય તો ટુ ટુ બાય થ્રી આર આવે. સમજ પડે છે ને? ટુ બાય થ્રી આર. આ પણ એ જ આવશે. શું થશે? ટુ આર વન પ્લસ વન પ્લસ વન થ્રી, દેટ ઇઝ થ્રી અપોન ટુ આર. તો થ્રી અપોન ટુ આરને આપણે આ રીતે લખી શકીએ, એના પરથી આર ઇક્વાવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ બાય થ્રી આર. ધીસ ઇઝ ઓલ્સો ટુ બાય થ્રી આર. તો શું શોર્ટ ફોર્મ તમે સમજી શકો? પોટેન્શિયલ મેથડમાં તમારે શું કરવાનું? એ અને બી વચ્ચે એક કાલ્પનિક બેટરી માની લેવાની. માની લેશો કાલ્પનિક બેટરી, અને કાલ્પનિક બેટરી માન્યા પછી એ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિચારો. એકને લઈ લો વી, એકને લઈ લો ઝીરો. જ્યાં સુધી એ કન્ટિન્યુ છે ત્યાં સુધી વી અને ઝીરો આપો, અને પછી સરળ પરિપથ બનાવો અને સરળ પરિપથનો સમતુલ્ય અવરોધ મેળવી લો. સેમ મેથડ મેં કેપેસિટરમાં શીખવાડી હતી તમને, કેપેસિટરમાં સેમ મેથડ હતી. તો એના પછી એક લઈ લઈએ એક્ઝામ્પલ. યસ, આ રહ્યા જો, આર 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 કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અવરોધો છે. અહીંયા સર્કિટમાં આનો અર્થ શું છે સમજો? આ ખાસ
एक वाहक आम जाए छे अने बीजो वाहक अहीं थी आम जम्प करीने जाए छे, कनेक्शन नथी, मतलब एक नीचे थी जाए छे ने एक ऊपर थी जाए छे, कनेक्शन नथी। हाँ, आम जतो होत तो कनेक्शन छे, बराबर, पण अहीं कोई कनेक्शन नथी, आनो अर्थ एवो थाय छे, एटले जरा अने याद राखशो। चलो अहीं शुरुआत करिए, एज आपणी पोटेन्शियल मेथड, पोटेन्शियल मेथड। हवे बेटरी नहीं बनाईए, शू करीशु, एने हाई पोटेन्शियल वी पर मूकी दईए, ने आने क्या मूकी दईए, जीरो पर मूकी दईए। एनो आज आ वी छे, वी अहीं थी अहीं जाए तो आ पण वी थशे, कंटिन्यू छे ने वाहक, बराबर। आ जीरो छे तो अहीं थी अहीं लई जाए तो जीरो थशे। अहीं जंक्शन बधा याद राखवाना छे, ओके। बस लगभग बधा अवरोधो आवी जाए छे, कारण के आ बे श्रेणीमां छे, वी अने जीरो वच्चे, देखाय छे ने, आरा श्रेणीमां छे, आ वी अने जीरो वच्चे आरा श्रेणीमां छे, आ वी अने जीरो वच्चे बन्ने आर श्रेणीमां छे, आ वी अने जीरो वच्चे बन्ने आर श्रेणीमां छे। तेनो सरल परिपथ बनावीए, तमारामांथी मन कोई सके कही सके सरल परिपथ केवो थशे, कारण के पोटेन्शियल मेथड ज्यारे तमे यूज करशो, पोटेन्शियल मेथड, तो अहींया तमारे एक याद राखवू पड़शे, काल्पनिक बेटरी याद रहेशे ने। एक छेड़ाने हाई पोटेन्शियल पर मानो, वी पर, बीजा छेड़ाने लो पोटेन्शियल पर मानो, तो तमारो परिपथ एकदम सरल थई जशे। डीपीपीमां आपेला दाखला गणजो, बराबर, एक छेड़ाने हाई पोटेन्शियल पर मानो, बीजा छेड़ाने लो पोटेन्शियल पर, तो हवे शुं थशे, जो सरल परिपथमां ए छेड़ो हाई पोटेन्शियल पर अने बी छेड़ो लो पोटेन्शियल पर, अहींयाथी स्टार्ट करिए थोड़ो એટલે વ્યવસ્થિત દેખાય, ઓકે। ચલો પહેલા આ ઉપરથી સ્ટાર્ટ કરીએ, વી અને જીરો વચ્ચે બે અવરોધ છે, દેખાય છે, વી અને જીરો વચ્ચે બે અવરોધ છે, તો વી અને જીરો વચ્ચે બે અવરોધ છે, શ્રેણીમાં લઈ લઈએ આર આર, થઈ ગયા। એટલે આ આ એક પતી ગયું વી અને જીરો વાળી વાત, અહીંયાથી સ્ટાર્ટ કરી, અહીંયાથી આ, તો વી અને જીરો વચ્ચે બે અવરોધ છે, તો ફરી પાછા વી અને જીરો વચ્ચે બે અવરોધ લઈ લે, આ એક, આ બે, આર આર, થઈ ગયા વી અને જીરો વચ્ચે, તો આ પણ પતી ગઈ બ્રાન્ચ। હવે અહીંયાથી આવીએ આર્ય, તો આર અને આર, તો એ પણ વી અને જીરો વચ્ચે છે, તો ત્રીજા પણ વી અને જીરો વચ્ચે છે, આર આર, ક્લિયર। આ પૂરા થઈ ગયા, આ નીચે વાળું, તો આ પણ વી અને જીરો વચ્ચે બે અવરોધ છે, તો હજુ એક આપણે આર આર, બની ગયો સરળ પરિપથ। કેટલા અવરોધ થયા, બે 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 બે, આ ચારે ચાર જે છે એકબીજા સાથે સમાંતરમાં છે, આને તો સીધે સીધો લઈ લો, આર આર કેટલા થઈ જાય, ટુ આર આર આર, ટુ આર આર આર, ટુ આર આર આર, ટુ આર। તો અહીંયા હવે આને જો આગળ તમે વધારો, આ ટુ આર ટુ આર ટુ આર ટુ આર, ચાર અવરોધો એકબીજા સાથે સમાંતરમાં હોય તો પરિણામી અવરોધ કેટલું થાય, બાય ફોર, બાય ફોર થાય ને। તો આમ તમે આને આર ઇક્વાવેલેન્ટ શું લખી શકો, આર ઇક્વાવેલેન્ટ ટુ આર બાય ફોર, દેટ ઇઝ આર બાય ટુ લખી શકો, ધીસ ઇઝ શોર્ટ ફોર્મ। આમ જોઈને તમને એવું લાગે કે બહુ અઘરો છે, પણ જ્યારે પોટેન્શિયલ મેથડ કરશો, પોટેન્શિયલ મેથડ કરશો અને પછી એનું સરળ સ્વરૂપ બનાવશો, તો સરળ સ્વરૂપ પછી ઇઝી જવાબ આવી જશે તમારા, સમજો છો ને તમે, જો બહુ સરળતાથી જવાબ આવે છે। અને આને પછી પેલી રીતે પણ તમે લખી શકો, વન અપોન આર ઇક્વલ ઇઝ ઇક્વલ્સ ટુ, આ ચાર વખત છે, વન અપોન ટુ આર પ્લસ વન અપોન ટુ આર પ્લસ વન અપોન ટુ આર પ્લસ વન અપોન ટુ આર, તો આર ઇક્વલ એ જ આવવાનો છે, કેટલો, ટુ આર બાય ફોર, દેર વિલ બી આર બાય ટુ, ધીસ ઇઝ ઓલ્સો આર ઇક્વલ। પણ મેં તમને પહેલાં સમજાવી દીધેલું કે સમાન અવરોધો હોય ને એકબીજા સાથે સમાંતરમાં ગોઠવેલા હોય તો જેટલા અવરોધો એટલા ભાગ્યા કરી દેવાના, ચાર હોય તો ભાગ્યા ચાર, ત્રણ હોય તો ભાગ્યા ત્રણ, બે હોય તો ભાગ્યા બે, ક્લિયર થાય છે, ઓકે। હવે હજુ આગળ લઈએ આપણે, અહીંયા આગળ
એવો અવરોધ છે, જો આ પ્રમાણે સર્કલમાં એના બે વચ્ચે સી છે, અને તમને બનાવી આપું બરાબર, એટલે તમે સમજી શકો. એક શેપ લઈ લઈએ, સર્ક્યુલર શેપ, આ પ્રમાણે સર્કલ આપી દીધો છે. સર્કલમાં અહીંયાથી આર, અહીંયાથી એક એ આપી દીધો છે, અહીંયાથી એક બી આપી દીધો છે, જોજો તમે. અને અહીંયાથી સી, અહીંયા આ સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ આર, સ્મોલ આર વચ્ચે સી છે, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. અસરકારક અવરોધ એટલે સમતુલ્ય અવરોધ શોધો. તમને આનો અર્થ મેં સમજાવી દીધો છે. આનો અર્થ શું થાય છે? એકબીજા સાથે જોઈન્ટ છે. જો આમ લૂપ હોત, જમ્પ હોત, તો જોઈન્ટ નથી. એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. જો દેખીતી રીતે જોવા જઈએ અને ઓરલ બનાવવા જઈએ તો મિસ્ટેક થઈ શકે. એ જ આપણી મેથડ. કઈ મેથડ? પોટેન્શિયલ મેથડ. પોટેન્શિયલ મેથડમાં શું કરીશું બોલો? હા, એકને શું માનીશું આપણે? વી. ને બીજાને શું માનીશું? ઝીરો. યાદ રહેશે? જો હું આને વી માનું તો બસ અહીંયા વી છે, પણ જો હું આને ઝીરો માનીશ તો એ ઝીરો અહીંયા હશે, એ ઝીરો અહીંયા પણ હશે, એ ઝીરો અહીંયા પણ હશે, એ ઝીરો અહીંયા પણ હશે. ઇઝ ધેટ ક્લિયર? બરાબર. તો શું આપણે એને હવે સરળ સ્વરૂપ બનાવીએ? તો એક પોઈન્ટ બાકી રહી જાય છે. કયો? સી પોઈન્ટ. સી પોઈન્ટનો આપણી પાસે પોટેન્શિયલ નથી. કંઈ નહીં, એને સી તરીકે જ રાખીએ. અથવા એ પોટેન્શિયલ, એના પોટેન્શિયલને આપણે એક્સ માની લઈએ. એના પોટેન્શિયલને આપણે શું માની? જે ખાલી હોય પોઈન્ટ એને એક્સ માની લઈએ. ચલો શરૂઆત કરીએ. એ જેનું પોટેન્શિયલ કેટલું છે? વી. બી જેનું પોટેન્શિયલ કેટલું છે? ઝીરો. અને એક છે એક્સ. એક્સને વચ્ચે રાખીએ, કામ કરીએ, વચ્ચે રાખીએ. એક સી જેનું પોટેન્શિયલ છે એક્સ, અને બી જેનું પોટેન્શિયલ છે ઝીરો. શરૂઆત કરીએ. ચલો એક અવરોધ ઝીરો અને એક્સ વચ્ચે છે, બીજો ઝીરો એક્સ વચ્ચે, ત્રીજો ઝીરો એક્સ વચ્ચે. દેખાય છે? ઝીરો એક્સ, ઝીરો એક્સ, ઝીરો એક્સ. દેખાય છે? તો ઝીરો એક્સ આપણે પહેલાનો લઈએ. ચલો આને ઝીરો એક્સ વચ્ચે, તો આને બનાવીએ ઝીરો એક્સ વચ્ચે. ધીસ ઇઝ આર. આને બનાવીએ. આ ઝીરો અને એક્સ વચ્ચે છે, આને બનાવી દઈએ. આર ઝીરો અને એક્સ વચ્ચે. આ નીચેવાળો, એને પણ બનાવી દઈએ. આર ઝીરો અને એક્સ વચ્ચે. આ એક બાકી રહ્યો, એ કોના? એક્સ અને વી વચ્ચે. એક એક્સ અને વી વચ્ચે. સમજો છો ને? હવે શું તમે સમતુલ્ય અવરોધ મેળવી શકો? ઓફકોર્સ મેળવી શકો. હવે આ એક્સ, એક્સ પોટેન્શિયલ છે એવું ના માનો. આ ત્રણ કેવી રીતે જોડેલા છે? સમાંતર. સમાંતર ને સમાન અવરોધ હોય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? બાય થ્રી થશે. બાય થ્રી થશે ને? તો હવે આનો સમતુલ્ય અવરોધ અહીંયાથી એ સ્ટાર્ટ કરો. આ આર અને આ બીજો, આ બધાનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? શું આર બાય થ્રી લખી શકાય? લખી શકાય. આ બંને કેવી રીતે છે? શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો શું થશે? સરવાળો. યસ. તો ઇક્વાવેલેન્ટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ આર પ્લસ આર બાય થ્રી. આર પ્લસ આર બાય થ્રી. થ્રી પ્લસ ફોર, ફોર બાય થ્રી આર. ઓકે, તો ફોર બાય થ્રી આર. અવર આન્સર ઇઝ સી. સી ઇઝ અવર રાઇટ આન્સર. ખ્યાલ આવે છે ને? જેમ તમે મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરશો, વધુ ને વધુ પ્રેક્ટિસ કરશો, તો તમને વધુ ને વધુ દાખલા આવડશે. કોઈ, યાદ રાખજો કે કોઈ દાખલાઓ અઘરા નથી, ફક્ત એની મેથડ તમારે શીખવાની છે. જો મેથડ આવડી જાય ને તો દાખલો 100% તમે ગણી શકો. જો હવે એના પછી એક બીજું લઈએ. અહીંયા તમને આર આર આ આકૃતિ આપેલી છે, એમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ યાદ રાખજો. અને તમારે પહેલાં તો એ અને બી શોધી નાખવાના. એ ક્યાં છે? આ રહ્યો અને બી આ છે. ઓકે, ચલો એની જગ્યાએ પોટેન્શિયલ કેવું મૂકીશું? વી. ઝીરો પણ મૂકી શકાય. બીની જગ્યાએ વી મૂકો. તો એની જગ્યાએ પોટેન્શિયલને કેટલું મૂકીશું? વી. અને બીની જગ્યાએ ઝીરો. યાદ રાખશો ને? ઓકે, વી અને ઝીરો. તો એ અને બી સિવાય બે પોઈન્ટ છે બીજા. ક્યાં છે? એક આર્ય પોઈન્ટ અને એક આર્ય પોઈન્ટ. ત્યાં કોઈ પોટેન્શિયલ નથી.
તો આના પોટેન્શિયલને આપણે શું માની લઈશું? x. આના પોટેન્શિયલને આપણે શું માની લઈશું? y. હવે બધા છેડા યસ, આના વચ્ચે y x છે, આના વચ્ચે v છે, કોઈ બાકી ન રહેવો જોઈએ. થઈ ગયું કમ્પ્લીટ? હવે આને y નહીં માનીએ, કારણ કે અહીંયા એક જ છે. તમે આને x માનો તો અહીંયા પણ x જ થશે ને, કારણ કે એક જ છે ને, કોઈ વચ્ચે હર્ડલ આવતું નથી, તો x હશે તો અહીંયા પણ શું થશે? x થશે. તો ત્રણ પોઈન્ટ થાય આપણા, કયા કયા? v, 0 અને x. સરળ ફોર્મ કરી દઈએ. હવે તમે મને લખાવજો બરાબર, સરળ સ્વરૂપ તમે લખાવજો. બોલો કેટલા પોઈન્ટ મૂકીશ? ત્રણ. x હંમેશા વચ્ચે મૂકવાનો, a x 0, a x b. ઓકે, હું અહીંયા મૂકું છું a x અને b. એનો પોટેન્શિયલ v છે, આનો તો x છે અને આનો 0 છે. આ બધા પોઈન્ટ લઈ લઈએ, ચલો a થી 1/1 બધા જ અવરોધોને લઈ લઈએ. ચલો આને લઈ લે પહેલાને, x અને 0 વચ્ચે છે, x અને 0 વચ્ચે છે, અથવા વચ્ચેના ત્રણ લો, પહેલા વચ્ચેના ત્રણ લઈ લો. ચલો 0 અને x વચ્ચે છે, ના 0 અને v વચ્ચે, તો પહેલું 0 અને v વચ્ચે લઈ લઈએ. ચલો ને આ પોઈન્ટ લઈ લીધો બરાબર, એટલે આ પહેલો પૂરો થઈ ગયો. અહીંયાથી આ પણ 0 અને v વચ્ચે છે, આ v અને x વચ્ચે છે, તો આને પણ v અને x વચ્ચે લઈ લઈએ. તો આ પણ કમ્પ્લીટ. આ કોના કોના વચ્ચે છે? v અને 0 વચ્ચે, તો આને અહીંયા લેવો પડશે v 0. યસ, તો અહીંયાથી અહીંયા લઈ લઈએ v 0. ઓકે, આ પૂરો થઈ ગયો. આ x અને 0 વચ્ચે, તો શું આને આમ x અને 0 વચ્ચે લઈ લો, તો આ પૂરો થઈ ગયો. આ એક x અને b વચ્ચે, તો આ અહીંયા આવશે, બધા r r r r r. આ બેનો સમતુલ્ય લઈ લઈએ, કેટલું થશે? r બાય 2. આ બેનો સમતુલ્ય લઈએ, r બાય 2, એ શ્રેણીમાં થઈ જશે r. આ બે સમાંતર, r બાય 2, જવાબ આવશે r બાય 2. સમજ પડે છે? સીધે સીધું, જો તમે સરળ ફોર્મ આપતા શીખી જશો, પોટેન્શિયલ મેથડમાં સરળ સ્વરૂપ આપતા શીખી જશો, તો તમે જોઈન પણ જશો. દેખો આ બે કેવી રીતે છે? સમાંતર. સમાંતરમાં કહ્યું હતું કે સમાંતરમાં સમાન અવરોધ હોય તો અડધો અડધો થાય, તો કેટલા થશે? r બાય 2. આ સમાંતર છે તો કેટલા થશે? r બાય 2. હવે આ r બાય 2 ના r બાય 2 કેવી રીતે છે અને b વચ્ચે શ્રેણીમાં, તો r બાય 2 પ્લસ r બાય 2, એક પૂરો r થઈ ગયો. r અને r ફરી પાછા કેટલા થઈ જશે? r બાય 2. સમજો છો? જો સરળ સ્વરૂપ આપતા શીખશો, તો દેખાતો એક અઘરો દાખલો પણ વિધિન 30 સેકન્ડમાં તમે સોલ્વ કરી શકશો, નહીં એ ટાઈમ મેનેજમેન્ટ અગત્યનું છે. તમે જાણો છો ને, જ્યારે આપણે નીટ અને જેઈની એક્ઝામ આપો છો, ત્યારે તમારું ટાઈમ મેનેજમેન્ટ અગત્યનું છે. 1 અવરમાં 45 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા હોય તો તમારે એવી મેથડ શીખવી જ પડે કે જેમાં 30 સેકન્ડમાં તમે જવાબ આપી શકો. પછી દાખલાને વિચારી અને જોવામાં ઘણો બધો સમય બગાડો, એના કરતાં બેટર છે. તો ચલો ફરી સરળ સ્વરૂપ આપી દઈએ, મુશ્કેલી ન પડે માટે. તો આ બે આર માટે એ થી સ્ટાર્ટ કરીએ, એ થી સ્ટાર્ટ કર્યા પછી આ કેટલું થઈ જશે? આર. ઓકે, આર બાય 2, અને આ પણ કેટલું થઈ જશે? આર બાય 2. એ ક્યાં આવી ગયો? બી. અને નીચે આર, ધીસ ઇઝ આર. આર બાય 2, આર બાય 2 કેટલું થઈ જશે? આર. તો હવે આર એ અને બી વચ્ચે આર અને આર, તો આર ઇક્વાવેલન્ટ કેટલું થઈ જશે? આર બાય 2. શું તમે ડાયરેક્ટ લખી શકો? લખી શકો કે નહીં? સો અવર રાઈટ આન્સર ઇઝ સી. પોટેન્શિયલ મેથડની વારંવાર વધુ પ્રેક્ટિસ કરજો. જે દાખલો તમને એવો લાગે કે આની અંદર કોમ્પ્લિકેશન છે, પોટેન્શિયલ મેથડ એપ્લાય કરી દો, તમારું સ્વરૂપ કેવું આવશે? સાદું સ્વરૂપ. અહીંયા આ તમને આપું છું, તમે હોમવર્કમાં ગણી નાખજો. ઓકે, હોમવર્કમાં ઇઝી છે આ તો દાખલો, આ સૌથી ઇઝી છે, આજનો સૌથી ઇઝી દાખલો છે. દાખલા તરીકે બોલો, જવાબ તમે જોઈને આપી શકો? સેન્ટર છે, સ
સેન્ટર એ અહીંયાથી 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 આમ આર 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 એ અને અહીંયા શું આપી દઈએ બી શું કરશું એ જ પોટેન્શિયલ મેથડ પોટેન્શિયલ મેથડમાં આને શું લઈ લઈએ વી અને શું લઈ લઈએ જીરો આ જીરો હોય તો આ પણ જીરો આ જીરો તો આ પણ જીરો આ જીરો તો આ પણ જીરો આ જીરો તો આ પણ જીરો બધા પોઈન્ટ જીરો થાય તો બે પોઈન્ટ આવે બે પોઈન્ટ વચ્ચે ચારે ચાર કેવા છે સમાંતરમાં છે સમાંતરમાં છે તો આર બાય ફોર આવે દેખાય છે મેથડ દેખાય છે ને તમને આખી એ અને બી વચ્ચે હવે મારે મને લાગતું નથી સાદુરૂપની જરૂર હોય તમે જ્યારે પોટેન્શિયલ મેથડ કરો છો એટલે ઓટોમેટિક તમારા મગજમાં એક ગ્રાફ બની જાય છે એક આકૃતિ બની જાય છે અને એ આકૃતિના આધારે જો આ એ છે એ સાથે ચારે ચાર પોઈન્ટ છે અને આ તરફ બી છે બી સાથે પણ ચારે ચાર પોઈન્ટ છે તો આ ચારે ચાર અવરોધો આ રીતે લખી શકો એ અને અહીંયા બી ઓકે આ એ હવે આની અંદર તો આ આર 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 ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ આર બાય ફોર કેમ આવી ગયા કારણ કે સમાન અવરોધો ચાર છે એકબીજા સાથે સમાંતરમાં હોય તો એનું એનું મૂલ્ય ચોથા ભાગનું થાય આર બાય ફોર ક્લિયર આ દાખલો છે એ અને બી વચ્ચેનો શું કરશો આમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે એ જ આપણી મેથડ મેથડ લઈ લો મેથડ લેશો તો મુશ્કેલી નહીં પડે મેથડ લેશો તો મુશ્કેલી નહીં પડે યાદ રાખો અહીંયા આપણે શું લઈ લઈએ બી અહીંયા શું લઈ લઈએ જીરો જો હું ઘણા બધા દાખલા કરાવું છું એક જ મેથડના ઘણા બધા દાખલા કરાવું છું ને આ દાખલાઓ જ્યારે તમે રિપીટ 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 કરશો તો તમે આની અંદર એક્સપર્ટ થઈ જશો વી જીરો આ આ જીરો છે તો આ જીરો થઈ જશે એક પોઈન્ટ બાકી રહ્યો એને શું નામ આપી દઈએ ધારો કે એનું પોટેન્શિયલ એક્સ છે તો આપણી પાસે ત્રણ પોઈન્ટ એ એક્સ અને બી ઓકે આ વી છે આ જીરો છે અહીંયાથી ચલો શરૂઆત કરીએ વી અને એક્સ વચ્ચે પહેલો પોઈન્ટ વી અને એક્સ વચ્ચે પહેલો અવરોધ વી અને એક્સ વચ્ચે આ પૂરો આ વી અને જીરો વચ્ચે વી અને જીરો વચ્ચે આ પૂરો આ એક્સ અને જીરો વચ્ચે એક્સ અને જીરો વચ્ચે આ પણ કમ્પ્લીટ આ પણ એક્સ અને જીરો વચ્ચે ઓકે તો આને હજુ એક એક્સ અને જીરો વચ્ચે આપી બધા કેવા છે આ આર છે પહેલો કયો છે આર એ અને વી અને એક્સ વચ્ચે વાળો આર આમાં ભૂલ થતી હોય તો તમારે વચ્ચે વચ્ચે સાથે સાથે મૂલ્ય પણ લખી દેવાના આ છે વી અને જીરો વચ્ચે વી અને જીરો વચ્ચે દેટ ઇઝ ઓલ્સો આર આ એક્સ અને જીરો વાળા બે છે બંનેનું મૂલ્ય ટુ આર ટુ આર દેટ ઇઝ ટુ આર ટુ આર બોલો કરી શકો કેટલા ટુ આર ટુ આર તો કેટલા થઈ જશે આર આર પ્લસ આર ટુ આર ટુ આર અને આર ટુ આર ઇન ટુ આર અપન ટુ આર પ્લસ આર ટુ આર સ્ક્વેર બાય થ્રી આર ટુ બાય થ્રી આર ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે તો આનું સમતુલ્ય અવરોધ ચલો અહીંયાથી શરૂઆત કરીએ આર એમના એમ રહેશે આ આર ને આનું સાદુરૂપ આપશો તો કેટલા થશે આર ટુ આર ટુ આર તો ટુ આર બાય ટુ એટલે આર 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 ટુ આર ટુ આર અને આર એકબીજા સાથે આ એ આ આર ટુ આર ટુ આર અને આર એકબીજા સાથે સમાંતરમાં છે તો આર ઇક્વાવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ટુ આર અપોન આર પ્લસ ટુ આર દેટ ઇઝ ટુ આર ઇન્ટુ આર ડિવાઇડેડ બાય થ્રી આર આ જતા રહેશે ટુ બાય થ્રી આર અવર આન્સર ઇઝ સી સી ઇઝ અવર રાઇટ આન્સર સમજ પડે છે તો આ એક દાખલો હું તમને આપું છું ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલાને ગણી અને કમેન્ટમાં મને જવાબ આપજો અને આપણે નેક્સ્ટ મેથડ લઈશું બે મેથડ લઈશું નેક્સ્ટ એક હશે અનંત પરિપથો માટે અને બીજો હશે વિસ્ટન બ્રિજ
તમારા નેક્સ્ટ વિડીયોમાં આવશે અનંત પરિપથો માટેનો એક રીત, અને બીજી આવશે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ જે આપણે ઓલરેડી કેપેસિટરમાં શીખી ગયા છીએ. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.